સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। સ્વાધ્યાય સોલ્યુશન પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। પહેલું, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો। ઉત્તર, પ્રાચીન ભારતના નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે। પહેલું, શાસક અધિકારીઓનો ગઢ, ને બીજું અન્ય અધિકારીઓનો આવાસો ધરાવતું ઉપલું નગર, સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર। પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ। શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવેલો હોય છે। અન્ય અધિકારીઓના ઉપલા નગરના રક્ષણાત્મક દિવાલને સુરક્ષિત બનાવેલું હોય છે। આ નગરમાંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે। સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોથી બનાવેલી છે। બીજું, મોહેંજોદડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજનાની વિશે માહિતી આપો। મોહેંજોદડો નગરના રસ્તાઓ, નાના રસ્તાઓ, મોટા રસ્તાઓ કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહન પસાર થઈ શકે તેટલા તે પહોળા હતા। અહીંના રસ્તાઓ મોટે ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા। રાજમાર્ગો પહોળા અને સીધા હતા, તેમાં ક્યાંય વળાંક આવતા નહીં। મોહેંજોદડોના દરેક મકાનમાં ખાળ કૂવા હતા, તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલા હતા। ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા, આ ઢાંકણા ખોલીને ગટર અવારજવાર સાફ કરવામાં આવતી। ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે। મોહેંજોદડોની ગટર યોજના એ હડપ્પિયન સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશેષતા હતી। પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમૃદ્ધમાં આવેલા કીટ ટાપુ સિવાય ક્યાંય ન હોતી। નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવતી હતી। રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે। ખરેખર મોહેંજોદડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા। ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો। ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે। ઢાંક ગુફાઓ, આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢાંકગીરી નામના પર્વત પર આવેલી છે। તે 14 સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે। જૂનાગઢ ગુફાઓ, જૂનાગઢમાં આ ત્રણ ગુફા સમૂહ આવેલા છે। બાવા પ્યારાનો ગુફા સમૂહ, આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે। તે 3 હરોળમાં પથરાયેલી છે, તેમજ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે। પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5, એમ કુલ 16 ગુફાઓ છે। બીજું, ઉપરકોટની ગુફાઓ, આ ગુફાઓ 2 માળની છે। ઉપરના માળ પર જવા માટે પગથિયા છે, તે ઈસવીસન 2 સદીમાં ઉત્તરાર્ધથી 4 સદીના પૂર્વાર્ધમાં સુધીમાં કડાયેલી હોવાનો જણાય છે। ત્રીજું, ખાપરા કોળીની ગુફાઓ અને કૂટ ઉપરની ગુફાઓ, આ ગુફાઓ ખડેલ હાલતમાં છે। અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે મજલરાવારી હશે। ત્રીજું, જિંજુરી જજ, ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર પાસેની જીજુમી જરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે, તે ઈસવીસનની 1 અને 2 સદીની હોય તેમ મનાય છે। ચોથું, ખંભાલીડા ગુફાઓ, રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાળિયામાં આવેલી છે, તે ઈસવીસન 1959માં શોધાઈ હતી। તેમાં 3 ગુફાઓ, સૂપવાળો ચૈત્ય ગૃહ, ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્ચર્ય ઉભેલા બૌદ્ધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ
આ બધા સ્થાપત્ય ઈસવીસનની બીજી સદીના છે. પાંચમું કચ્છના છાપરા કોડિયાની ગુફાઓ. આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાવાગઢ પાસેના પહાડમાં બે ગુફાઓ આવેલી છે. ઈસવીસન 1967માં શ્રી કે કા શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી. છઠ્ઠું તળાજા ગુફાઓ. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મોક પાસે તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે ઓળખાય છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. સાતમું કડિયા ડુંગર ગુફાઓ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કાળિયા ડુંગર ઉપર 3 ગુફાઓ આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. અહીં એક પથ્થરમાંથી કડારેલા 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. આઠમું સાણા ગુફાઓ. આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાગડી ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણા ડુંગર પર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, ધોળાવીરા વિશે માહિતી આપો. તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. ત્યારબાદ ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તરના માર્ગદર્શન હેઠળ અહીં વિરોધ ખોદકામ કરવામાં આવ્યું હતું. નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે છે તેવી વ્યવસ્થા હતી. પાણીની શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે. નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષાત્મક દિવાલો વાળી છે. ધોળાવીર ભુજની લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટારણમાં ખદીર બેટમાં આવેલું છે. ધોળાવીરાનો મહેલ, કિલ્લો અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે. તેના અવશેષો અહીંથી મળ્યા છે. બીજું, લોથલ ભારતનો અગત્યનું બંદર હતું સમજાવો. લોથલ ખંભાતના અખાતની 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. ગોદામોમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ માલ અને પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા આ ધક્કામાં ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચગાવવા ઉતારવામાં આવતો. લોથલના મકાનોમાં ઉપરાઉપરી 3 થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો જ પાયા પર જુદે જુદે સમયે બંધાયા હશે. આમ લોથલમાંથી મળી આવેલ ધક્કા ગોદી, વખારો, ગોદામો, દુકાનો, આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવ્યા છે. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમુદ્ર શહેર, અગત્યનું બંદર અને વેપારી મથક હતું. ત્રીજું, સ્તંભલેખો પરની કળા વિશે માહિતી આપો. જેમાં છે, બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા એ સ્તરલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા. પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય. આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલ છે. સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો તેથી ત્યાં લેખ કોતરી શકાય. મૌર્ય સમ્રાટ અશોક ધર્મના પ્રચાર માટે ધર્માદ્રાઓનો કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂના રૂપ સ્તંભલેખો ઊભા કરવામાં આવ્યા હતા. અશોકના શિલાસ્તંભે પૈકી સારનાથનો શિલાખંભા શિલ્પકલાને ઉત્કૃષ્ટ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર ચારેય દિશામાં મુખ રાખીને એકબીજાની પીઠ ટેકવીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. 24 અરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ 4 સિંહોની પ્રાકૃતિની ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવે છે. સમ્રાટ અશોકના સ્તંભલેખો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સાંચી, કારડી, પટના, બ્રહ્મગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે. ચોથું, મોઢેરાનું સૂર્યમંદિર વિશે નોંધ લખો. તે ઈસવીસન
1026 માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું। આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે, તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજથી ઝળહળી ઉઠે છે। મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે। આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે। આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે। સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળ કુંડ છે। આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે। તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો। પહેલું, શિલ્પ એટલે શું? કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી થોડી વધે પથ્થર લાકડાનો એ ધાતુને કડારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે છે। બીજું, સ્થાપત્ય એટલે શું? મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે। ત્રીજું, મોહેન્જોદડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો। મોહેન્જોદડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય। નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા। અહીંના રસ્તાઓ મોટાભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા। ચોથું, સૂપની સમજૂતી આપો। સૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષોને એક પાત્રમાં મૂકી તેને ઉપર બાંધીને અર્ધગોળા ઇમારત। પ્રશ્ન 4, નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો, જેમાં પહેલું છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો શબ્દ કયો વપરાય છે, તો તે છે એ વાસ્તુ। બીજું, લોથલમાં વાણ લંગરાવવા માટે શું બનાવવામાં આવ્યું હતું, તો સી તક્કો। ત્રીજું, સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે, તો બી બ્રાહી। ચોથું, ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે, તો એ મોઢેરા। પાંચમું, અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે, તો એ જામા મસ્જિદ। થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો।